જય ગુરુદેવ પાઠ પહેલો વિષય સામાજિક વિજ્ઞાન પ્રાકૃતિક વારસાની વાત કરી હતી એટલે માનવ સર્જિત વારસો જે આપણે આગળ જોશું સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો માનવીય પોતાની પુને બુદ્ધિ બુદ્ધિચાતુર્ય અને આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે એટલે કે પ્રાકૃતિક વારસાની આપણે વાત કરી ત્યારે પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા મળેલો વારસો જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો જે વસ્તુ માનવ દ્વારા બનેલી હોય તેને માનવસર્જિત વારસો કહેવામાં આવે છે અથવા તો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે માનવીય પોતાની બુદ્ધિશક્તિ કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હોય સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે આર્યોથી શરૂ કરીને ઘણી બધી વિદેશી પ્રજાઓ સકો કુષાણ હું ઈરાનીઓ તુર્ક આરબો મુઘલ પારસીઓ અંગ્રેજો ફ્રેન્ચો વગેરે જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધી જાતિ પ્રજાતિઓના આદાન પ્રદાન થકી ભારતનો સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ બન્યો એટલે કે ઘણી બધી વિદેશી પ્રજાઓ જે વેપાર કરવા માટે આવી અને વેપાર કરતાં કરતા ભારતમાં કાયમને માટે સ્થાયી થઈ અને ધીમે ધીમે ભારતીય બની ગઈ ભારતનો વારસો અને એ વિદેશી પ્રજાઓના વારસા થકી ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ બન્યો જેના ઘણા બધા દ્રષ્ટાંતો અને ઉદાહરણો આમાં આપેલા છે કે જે મુજબ શિલ્પ સ્થાપત્યની કળા આશરે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો દ્વારા જાણી શકાય છે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન ખોદકામ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જે મળી આવેલી દેવદેવીઓની મૂર્તિઓ માનવો માનવ શિલ્પો પશુઓ રમકડા તેમજ ગાઢીવાળા પુરુષનું શિલ્પ નાચતી હોય નર્તકીની મૂર્તિ વગેરે જે આપણા સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાની વિભિન્ન ચીજ વસ્તુઓ જે આપણને સંસ્કૃતિ દરમિયાન મળી આવેલી આ સિવાય ત્યારે આપણા સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે એ જ સમયગાળા દરમિયાન ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ કે વૃષભ એટલે કે બળદનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞાપાર મિતાનું શિલ્પ એટલે કે ભગવાન બુદ્ધ ધ્યાન અવસ્થામાં બેઠા હોય એવી મૂર્તિ એ ઉપરાંત જૈન તીર્થકરોની પ્રતિમાઓ પ્રતિમાઓ એટલે મૂર્તિ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ આ બધું આપણે જ્યારે જોઈએ છીએ જ્યારે મળી આવેલું છે ત્યારે આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ ખૂબ જ વધારે થાય છે સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો મસ્જિદો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્ય મકબરાઓ મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજાઓ ઇમારતો ઉત્ખન્ન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે ફરીથી પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા મળેલો વારસો જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવસજ્જિત વારસો પ્રાકૃતિક વારસાની અંદર નદી તળાવ સરોવર રણપ્રદેશ હિણ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ખનીજો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર જે વસ્તુ માનવ સર્જિત છે દાખલા તરીકે મંદિરો મસ્જિદો શિલાલેખો ભગવાન બુદ્ધના મંદિરો એટલે કે સ્તૂપો બૌદ્ધ સાધુઓ જ્યાં નિવાસ કરતા હોય એટલે કે વિહારો ત્યાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કે ઉપાસના કરતા હોય એટલે કે ચૈત્ય મકબરાનો થાય ખબર મસ્જિદો કિલ્લાઓ રાજાઓના ગુંબજો એટલે કે ઘુમ્મટો રાજમહેલો દરવાજાઓ ઇમારતો ઉત્ખન્ન કરેલા એટલે કે ખોદકામ દરમિયાન મળી આવેલા ઘણા બધા સ્થળો ઐતિહાસિક સ્મારકો વગેરેને સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે આ ઉપરાંત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી શાંતિ નિકેતન કલકત્તા દિલ્હી વગેરે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો એનો સમાવેશ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે આ સિવાય ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ધર્મ ગણતંત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે એટલે કે આ બધી શોધ ભાષા લિપિ અંક શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધશાસ્ત્ર રથ રાજ્ય શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર ન્યાયતંત્ર પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો છે એ ભારતમાં થઈ છે હવે આપણે વાત કરી કે જે વસ્તુ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કયો કયો છે તો ગુજરાતના સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સાંસ્કૃતિક પૌરાણિક એટલે જૂના જમાનાના અને પુરાતત્વી એટલે ખોદકામ દરમિયાન મળી આવેલા જેમાં લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું ખોદકામ દરમિયાન મળી આવેલું સ્થળ રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લામાં આવેલું છે વગેરે મુખ્ય છે એટલે કે આ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે વડનગરનું કીર્તિ તોરણ જુનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું સૂર્યમંદિર ચાંપાનેરનો દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમગામનું મુનસર તળાવ અમદાવાદનું જામા મસ્જિદ જુલતા મિનારા સીદી સૈયદની જાળી હઠીસિંહના દેરા પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વડોદરાનો રાજમહેલ જુનાગઢમાં મોહબ્બદ ખાનનો મકબરો એટલે કે કબર નવસારીમાં પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે જે આપણા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર જોવાલાયક સાંસ્કૃતિક વારસાના કઈ કઈ સ્થળો અને જગ્યાઓ છે જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું સૂર્યમંદિર ચાંપાનેરનો દરવાજો સિદ્ધપુરનો રુદ્રમહાલય મહાલય વિરમગામનો મુનસર તળાવ અમદાવાદનું જામા મસ્જિદ સિદ્દી સૈયદની જાળી પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વડોદરાનું રાજમહેલ જુનાગઢમાં મોહબ્બત ખાનની કબર નવસારીમાં પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોની આપણે વાત કરીએ તો ગુજરાતના પ્રખ્યાત મંદિરો દાખલા તરીકે દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર આ સિવાય જ્યાં જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ બાર જ્યોતિર્લિંગો પૈકીની એક જ્યોતિર્લિંગ જે આપણા ગુજરાતમાં આવેલી છે સોમનાથ મંદિરે ગુજરાતમાં અંબાજી બહુચરાજી પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર મીરા દાતાર જૈન તીર્થ પાલિતાણા પાલીતાણા રાયજીનું મંદિર એટલે કે ડાકોર શામળાજીનું મંદિર વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય જે આપણે આગળ જોયું એ મુજબ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો ક્યાં બીજું તીર્થ સ્થાન તરીકે ગુજરાતની અંદર પ્રખ્યાત મંદિરો ક્યાં ફરીથી દ્વારકાધીશનું મંદિર સોમનાથનું મંદિર અંબાજી મંદિર બહુચરાજીનું મંદિર મહાકાળી માતાજીનું મંદિર મીરાદાતાર જૈન તીર્થ પાલિતાણા રણછોડરાયજીનું મંદિર એટલે કે ડાકોર શામળાજીનું મંદિર જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે વગેરે તીર્થસ્થાનો ભારતમાં આવેલા છે આ સિવાય ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો ધાર્મિક સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કયા તો પેલું પોળો જે વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલું નેક્સ્ટ પતંગોત્સવ જે કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારીરી મહોત્સવ જે વડનગર ઉત્તરાંત નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના પ્રવાસનલક્ષી જે જાણીતા ધાર્મિક અને સામાજિક સ્થળો છે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો ક્યાં ખાસ તો કે વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝગડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે ગુજરાતના પ્રખ્યાત અને ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ગુજરાતના કુલ પંદર મેળાઓ છે જે પંદર મેળાઓ જેની આપણે વાત કરી તો મોઢેરાનો મેળો જે ગુજરાતના પ્રખ્યાત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ગુજરાતના પંદર મેળાઓ જે મેળાઓની વિગત આમાં આપેલી છે કોષ્ટકમાં પેલું મોટેરાનો મેળો તો ક્રમ આપેલો છે મેળાનું નામ મેળાનું સ્થળ એટલે કે ગામનું નામ કાઉસમાં જિલ્લો અને મેળાની તિથિ એટલે કે મેળાનો સમય શું એક કયા સમય સમયગાળા દરમિયાન આ મેળાઓ ભરાય છે મોટેરાનો મેળો બહુચરાજીનો મેળો શામળાજીનો મેળો ભાદરવી પૂનમનો મેળો તૈણેતરનો મેળો ફરિયાદનો મેળો નકળંકનો મેળો માધવપુરનો મેળો ઓઠાનો મેળો મીરા દાતારનો મેળો ડાંગ દરબારનો મેળો કોડગેડાનો મેળો કાર્તિક પૂર્ણિમાનો મેળો અને ભાગુરિયા મેળો એટલે કે આવા ગુજરાતના ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા કુલ પંદર મેળાઓ છે જે મેળાઓ ગુજરાતના પ્રખ્યાત મેળાઓ છે એટલે કે આ મેળાઓ ક્રમ પંદર મેળાનું નામ મેળાનું સ્થળ એટલે કે ક્યાં ભરાય છે કયા જિલ્લામાં અને મેળાની તિથિ એટલે કે મેળાની સમય શું જે આજે આપણે વાત કરી એ મુજબ આજે આપણે જે વાત કરી એમાં આવેલા ટોપિકની વાત કરી તો સાંસ્કૃતિક વારસો એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બીજું ગુજરાતના સાંસ્કૃતિક વારસો એના ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો ક્યાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો ક્યાં ગુજરાતના પ્રવાસનલક્ષી સ્થળો ક્યાં જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો ક્યાં અને ગુજરાતના પ્રખ્યાત મેળાઓ ક્યાં તો આજના જે ટોપિક પરીથી સાંસ્કૃતિક વારસો માનવસર્જિત વારસો સાંસ્કૃતિક વારસો જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બીજો મુદ્દો ગુજરાતનો સાંસ્કૃતિક વારસા વિશે સમજ આપો અને ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતના મેળાઓ વિશે માહિતી આપો આ ત્રણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી ત્યાર પછી જે મુદ્દો છે એનો ટોપિક આપણે આવતા વખત આવતા પીરિયડની અંદર વાત કરશું જય ગુરુદેવ Thank you.